नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित चैप्टर नंबर 12 स्मार्ट चार्ट। तो चलो आपने જોઈએ तो કે અહીંયા આપણને ચીંચી મ્યાઉ મ્યાઉ માટે એક રમત આપી છે, તો કે યામિનીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ કાર્ય કર્યું। તેણે તેના વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીઓને તેમને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું, તો કે તેણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો। શેનો ઉપયોગ કર્યો? તો કે આવૃત્તિ ચિહ્ન। તો કે ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો એને કોષ્ટકમાં, એટલે કે ચાર્ટ જે આપણે કોષ્ટક બનાવી એને ચાર્ટ, તો કે એમાં બિલાડીની સામે એક કી, એટલે આમ એક ઊભું લીટું કરવાનું છે ખેંચી। જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી ફરીથી એમ કે મને પણ બિલાડી ગમે છે, તો તેણે તેમાં એક લીટી ઉમેરી, પહેલાં એક માટે ઊભું કર્યું હતું, પછી બીજો આવ્યો તો કે આડું કર્યું, એટલે કે બે બિલાડી ગણવાની। અને એવી જ રીતે આખું બોક્સ પૂરું કર્યું, 1, 2, 3, 4 અને પછી આડી લાઈન, એટલે કે 5 બિલાડીઓ છે। તો તે બધામાં 24 વિદ્યાર્થીઓએ તેમનું પાલતુ પ્રાણી બિલાડી કહ્યું, તો યામિની એ કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરો। તો કે એક કી, એટલે આપણે પહેલાં ઊભું લીટું કરવાનું છે, ત્યારબાદ 2 કી એટલે આડું, બીજો ત્રીજી વાર આવે એટલે આમ ઊભું કરવાનું, ચોથી વાર આવે એટલે પાછું આડું કરવાનું, પાંચમી વાર આવે એટલે આમ ત્રાસો લીટો કરવાનો, 5 પૂરા, પછી વળી છઠ્ઠી વાર આવે તો ફરીથી આ રીતે આપણે ચાલુ કરવાનું છે। તો અહીંયા આપણને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો આપેલા છે, દરેક પ્રાણીઓના નામ આપેલા છે, એની સામે આવૃત્તિ ચિહ્ન આપેલા છે, એ આવૃત્તિ ચિહ્ન ગણીને તેની સામેના બોક્સમાં આપણે તેની સંખ્યા લખવાની છે કે યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી। તો અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે, એમાં આપણે બિલાડીમાં જોઈએ તો કેટલા આવૃત્તિ ચિહ્નો છે એ જોઈએ, તો કે 1, 2, 3, 4 અને 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24। તો યામિનીએ બિલાડી માટે કેટલી સંખ્યા લખી છે? 24 લખેલી છે। આખું એક બોક્સ આવી રીતે પૂર્ણ હોય એટલે કેટલા ગણવાના? તો કે 5 ગણવાના છે। એવી જ રીતે કૂતરો કેટલા વિદ્યાર્થીને ગમે છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25, 26, 27, 28, 29, 30, 31 અને 32। તો 32 લખવાના છે। ત્યારબાદ સસલા કેટલા લોકોને ગમે છે? તો કે 1, 2, 3, 4 ને 5, 6, 7, 8, 9 ને 10, તો એમાં લખો 10। ત્યારબાદ ગાય, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15, 16, 17, 18, 19, 20, 21 ને 22, તો એવી રીતે લખો 22। હવે પોપટ, તો આખું ખાનું છે એને 5 ગણી લઈએ એટલે આપણને ગણતરીમાં ઉતાવળ થાય, તો 5, 6, 7 ને 8, તો એમાં લખો 8। ત્યારબાદ બકરી, 5, 10, 15 અને 20, તો 20। ત્યારબાદ ખિસકોલી, તો કે 5, 10 અને 15 વ્યક્તિઓને ગમી છે। તો દરેક પ્રાણીની સામે કુલ સંખ્યા આપણે લખી, હવે કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો કે આ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો 4 ને 2 6, 7 8, 8 ને 8 16, 16 ને 5, 21 નો 1 વધી પડી 2, 2 ને 2 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, એટલે કે 131 વિદ્યાર્થીઓ સાથે વાત કરેલી છે। તો કે આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય એવું પાલતું પ્રાણી કયું છે? સૌથી વધારે સંખ્યા કયા પ્રાણીની આવી છે? તો આપણે કોષ્ટકમાં જોઈએ તો સૌથી વધારે છે કૂતરો, તો કે સૌથી વધુ ગમતું હોય એવું પાલતું પ્રાણી છે કૂતરો। તો ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે આપણને અહીંયા રસ્તાના ચિત્રો આપેલા છે અને રસ્તા ઉપરથી વાહન પસાર થાય છે, તો રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બનાવો। સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી અને તેણે દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું। આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં
मदद मिली गई। अहीं तमने रस्तो आपेलो छे अने एमां अलग अलग प्रकारना वाहनों पसार थाय छे। तमने चित्रों आपेला छे अने सुमिता छे ए त्यां उभा रहीने अलग अलग वाहनोंनी गणतरी करे छे। तो चालो जोईए तो कि त्यां रस्ता उपरथी केटला वाहनों पसार थया छे अने कया कया वाहनों पसार थयेला छे। तो अहीं आवृत्ति चिह्नो आपेला छे, नाम आपेला छे, तो कि साइकल, कार, रिक्शा, बस, पेडल रिक्शा ने खटारो। तो आवृत्ति चिह्नना आधार आपणे तेनी संख्या मळी जशे। तो कि आवृत्ति चिह्न आप्युं छे, एक आखू आवृत्ति चिह्न होय एटले केटला गणवाना छे, पांच गणवाना छे। तो एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार, तेर, चौद, पंदर, सोळ, सत्तर, अठार, ओगणीस, वीस, बीस, तेवीस, चौबीस, पच्चीस, छवीस, सत्याईस, अठ्ठावीस। तो केटली साइकल निकली त्यांथी? तो कि अर्धा कलाकमां अठ्ठावीस। त्यारबाद कार? तो कि आपणे हवे एक एक ने गणवा करता आखू बॉक्स आपेलू छे ने आपणे पांच गणी। तो कि पांच ने पांच दस, अगियार अने बार। तो केटली कार निकले छे त्यांथी? बार। त्यारबाद रिक्षा? तो कि पांच, दस, पंदर, सोळ, सत्तर ने अठार। अठार बस छे, पांच, दस अने पंदर बस निकले छे। त्यारबाद पेडल रिक्षा? तो कि पांच, दस, पंदर, वीस, एकवीस, बावीस, तेवीस अने चौबीस, चौबीस रिक्षा त्यांथी निकले छे। अने खटारो? तो कि पांच अने एक, छ। तो कि त्यांथी छ खटारा पसार थाय छे। तो हवे आपणे आ दरेक प्रकारना वाहनोनी संख्या छे ए गणीने आपणे कोष्टकमां लखी लीधी छे। त्यારબાદ હવે આપણે જોઈએ તો કે સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા। તો કુલ કેટલા વાહનો જોયા એના માટે આપણે બધા વાહનોનો સરવાળો કરવો પડશે। તો કે બધા વાહનોનો સરવાળો કરી તો આઠ ને બે દસ, દસ ને આઠ અઢાર, અઢાર ને પાંચ ત્રેવીસ, ત્રેવીસ ને ચાર સત્યાવીસ, સત્યાવીસ ને છ તેત્રીસ, તેત્રીસ નો તગડો વધી પડી ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને એક છ, છ ને એક સાત, સાત ને એક આઠ, આઠ ને બે દસ। તો કુલ કેટલા વાહનો ત્યાંથી પસાર થાય છે? એકસો ને ત્રણ વાહનો પસાર થાય છે। ત્યારબાદ તો કે ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે, સાચું કે ખોટું? તો આપણે જોઈએ કે ખટારાની સંખ્યા છે એ છ છે ને રિક્ષાની છે અઢાર, એટલે કે છ તેરી ને અઢાર ત્રણ ગણી થઈ, તો કે સાચું છે। ને ત્યારબાદ બીજા સાત ખટારા તથા બે બસ માટે આવૃત્તિ ચિહ્ન મૂકો। તો કે સાત માટે? તો કે આપણે એક, બે, ત્રણ, ચાર અને પાંચ, પાંચ, છ અને સાત આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી શકીએ છીએ। અને બે માટે? તો કે પહેલાં એક અને ત્યારબાદ બે, તો આપણે આવી રીતે આવૃત્તિ ચિહ્ન બનાવી શકીએ છીએ। ત્યારબાદ અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારી સોસાયટીનો એક આંટો લગાવો, તેમાં કેટલા વિવિધ પ્રકારના વૃક્ષ જોયા તે શોધી કાઢો અને તેના નામ જાણો છો? તો તેમને તેના ચિત્રો બનાવી શકશો અને વિવિધ પ્રકારના વૃક્ષોની સંખ્યા નોંધવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો, કે લીમડો, આસોપાલવ, પીપળો આપણે જોઈએ તો કેટલા જોયા એના માટે પહેલાં આપણે આવૃત્તિ ચિહ્ન બનાવવાના, પછી એની સંખ્યા લખીને કુલ સંખ્યા શોધી લેવાની। તો આ પ્રવૃત્તિ આપણે જાતે કરવાની છે। ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે મદદગાર હાથ। પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે, તો તેના વિવિધ ઉત્તરો મળ્યા। વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા। તો શિક્ષકે ઉત્તરોને એકઠા કરીને કોષ્ટક બનાવ્યું કે કયું કામ કરે છે અને કેટલા વિદ્યાર્થીઓ છે, એક કોષ્ટક તૈયાર કરે છે શિક્ષક। તો આપણે એ કોષ્ટક જોઈએ ચાલો। તો એમણે એક કોષ્ટક તૈયાર કર્યું કે ઘરના કામમાં મહત્તમ મદદ કરતા હોય એવું કામનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા। તો બજારે જવું એ કામ કરવામાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે સુડતાલીસ વિદ્યાર્થીઓ છે। પછી વાસણ સાફ કરવામાં મદદ કરતા હોય એવા પંદર વિદ્યાર્થીઓ છે, કપડાં ધોવામાં ત્રણ વિદ્યાર્થીઓ, ખાવાનું બનાવવા અને પીરસવામાં પચીસ વિદ્યાર્થીઓ છે અને ઘરની સફાઈ કરવા માટે દસ વિદ્યાર્થીઓ છે। તો હવે ત્યારબાદ તો કે માતા પિતાને મદદ કરતા કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય છે? તો કુલ વિદ્યાર્થીઓ કીધું છે, તો આપણે શું કરવાનું છે? આ બધી સંખ્યાનો સરવાળો
करवानुं छे। तो सात ने पांच बार, बार ने त्रण पंदर, पंदर ने पांच वीस नी शून्य वधी पड़ी बे, चार ने बे छ, छ ने एक सात, आठ नौ ने एक दस, एटले के केटला विद्यार्थीओ थया? तो के कुल सो विद्यार्थीओ छे, ए पोताना माता पिता ने मदद करता हता। हवे तमे कोष्टकमां आपेली संख्याने बतावा माटे वर्तुळ आलेख भरी शको छो। आ जे वर्तुळ आलेख छे एने बीजू पाई चार्ट पण कहेवामां आवे छे। जे वर्तुळमां आपणे आलेख दर्शાવીએ એને શું કહેવાય છે? વર્તુળ આલેખ કહેવામાં આવે છે। અને એને બીજું તો કે પાઈ ચાર્ટ પણ કહેવામાં આવે છે। તો કે અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, જુઓ અને શોધી કાઢો ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા। તો એ કેટલા છે? તો આપણે બાજુના કોષ્ટકમાં જોઈએ તો ખાવાનું બનાવવું અને પીરસવું છે એ 25 વિદ્યાર્થીઓ છે। તો કુલ 100 વિદ્યાર્થીઓ થયા, એમાંથી 25 વિદ્યાર્થીઓ એટલે કે ચોથા ભાગના, ચોથા ભાગના થયા। તો એ જે આપણે અહીંયા જે દર્શાવ્યું છે, આ જે વર્તુળ છે એનો ચાર ભાગ કરી, તો કે એક બે ત્રણ અને ચાર ભાગ, એમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ એટલે કે 25, એટલે કે ખાવાનું બનાવવું અને પીરસવું। તો કે ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓ છે એ કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ છે, એટલે કે 25 વિદ્યાર્થીઓ છે। તો હવે એને આપણે પાઈ ચાર્ટમાં દર્શાવવું છે, વર્તુળ આલેખમાં દર્શાવવું છે। તો વર્તુળના ચાર સરખા ભાગ કરી એમાંથી 25 વિદ્યાર્થી એટલે ચોથો ભાગ થાય। તો જે આ ઓરેન્જ કલરનો ભાગ છે એ કેટલો થશે? તો કે 25 વિદ્યાર્થીઓનું ખાવાનું બનાવવું અને પીરસવા માટેનું। હવે ત્યારબાદ જોઈએ તો કે આ જે મોટો ગ્રીન કલરનો ભાગ છે સૌથી વધારે સંખ્યા કેની છે? તો કે બજારે જવા માટેની, તો કે 47 વિદ્યાર્થીઓ છે। તો કે અહીંયા જે છે એ 47 એટલે કે 100ના અડધા 50 થાય, એના કરતાં થોડુંક ઓછું આપેલું છે એટલે કે 47। તો આ લીલા કલરનો ભાગ છે એના માટે બજારે જવું કે જે 47 વિદ્યાર્થીઓ છે। ત્યારબાદ તો કે આપણને એવી આ 38 ભાગમાં આપણને આપેલું છે કે ઘરની સફાઈ, એમાંથી 10 વિદ્યાર્થીઓ છે જે ઘરની સફાઈમાં મદદ કરે છે એ આપેલું છે। તો હવે બાકી બચ્યું તો કે વાસણ સાફ કરવા માટે 15 વિદ્યાર્થીઓ, અને આ બે ભાગ બાકી વધ્યા, અને કપડાં ધોવા માટેના 3 વિદ્યાર્થીઓ। તો 15 વિદ્યાર્થીઓ ક્યાં આવશે? તો કે આ જે લીલા કલરનો ભાગ છે એ વાસણ સાફ કરવા માટેના 15 વિદ્યાર્થીઓ, અને બાકી વધ્યા સૌથી ઓછા ભાગમાં તો કે કપડાં ધોવાવાળા વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે શાળાના સમય પછી તમારા 10 મિત્રોને પૂછો કે શાળાના છૂટ્યા પછી ના સમયમાં તેઓ શું શું કરવા વધુ પસંદ કરે છે? તો કે તેઓ શું કરવાનું પસંદ કરે છે? ટીવી જોવાનું, ફૂટબોલ રમવાનું, કે વાર્તાની ચોપડી વાંચવાનું, કે હોમવર્ક કરવાનું? જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા આવે છે એને આપણે કોષ્ટકમાં દર્શાવવાનું છે, અને ત્યારબાદ એ કોષ્ટકમાં દર્શાવ્યા બાદ તેને આપણે જે ઉપર પાઈ ચાર્ટ વર્તુળ આલેખ દર્શાવ્યો છે એ જ રીતે તેને વર્તુળ આલેખમાં દર્શાવવાના છે। ત્યારબાદ તો કે જાહેરાત, રાગિણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે, એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો, એડવર્ટાઇઝ આવે એ ગણવાનો વિચાર આવ્યો। તો તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે, એક બ્રેકમાં કેટલી જાહેરાત આવે છે? 14 જાહેરાત આવે છે। તો તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે। તો તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરે છે? તો કે આપણે જોઈએ તો કે કાર્ટૂન છે એ સૌથી વધુ બાળકો દ્વારા જોવાતો કાર્યક્રમ છે। તો તેમાં વચ્ચે બાળકોની જાહેરાત એટલે આવે છે કે બાળકોને બાળકો જોવા વધુ ગમે છે, અને તે જે જાહેરાતોની વસ્તુની ખરીદી કરવાની કે લાવવાની ઈચ્છા બાળકના મગજમાં જાગે છે અને એનાથી વસ્તુનું વેચાણ છે એ વધારે થાય છે, એટલા માટે જાહેરાતોમાં બાળકો આવે છે। ત્યારબાદ તો કે કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। તો કેટલી આવે છે? તો કે 14 જાહેરાત આવે છે, તો આપણે 14ની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવું છે। તો આપણે ચાલો કરીએ, તો આપણે 14 માટે તો કે 1 2 3
चार अने पांच, छ सात आठ नौ ने दस, अगियार बार तेर अने चौद। तो आपणे एना माटेनुं आवृत्ति चिन्ह तैयार करी दीधुं छे। ત્યારબાદનો પ્રશ્ન છે કે સમાચાર દરમિયાન જાહેરાતો આવે છે, તો કે હા સમાચાર દરમિયાન પણ જાહેરાતો આવે છે। હવે ત્યારબાદ તો કે તમારે જાતે કરવાનું છે કે હવે પછી જ્યારે તમે તમારો મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ત્યારે દરેક વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવાની છે અને તે માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે। અહીંયા જેમ આપણે આવૃત્તિ ચિહ્ન બનાવ્યા એમ તમે ટીવી જોતા હોય ત્યારે કેટલી એડવર્ટાઇઝ આવે છે એ ગણવાની છે અને એના માટે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે। અને જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્નની નીચે એક ટપકું મૂકી દેવાનું છે। એટલે કે આપણે એક આવૃત્તિ ચિહ્ન છે તો એક આપણે જોયું તો એકની નીચે આપણે અહીંયા એક ટપકું મૂકી દેવાનું છે। હવે તમારા ઉત્તરને તમારા મિત્રના ઉત્તર સાથે સરખાવો, શું તમને ભિન્ન ઉત્તરો મળે છે, ભિન્ન એટલે કે અલગ અલગ ઉત્તર મળે છે કે સરખા મળે છે, આપણે તેની સાથે સરખામણી કરવાની છે। તો આપણને છે એ આપણા ઉત્તર અને આપણા મિત્રના ઉત્તર છે એ અલગ અલગ મળશે, કારણ કે આપણે જ્યારે છે કાર્ટૂન જોતા હોય ત્યારે આપણો મિત્ર છે એ ડાન્સનો કાર્યક્રમ જોતો હોય તો તેમાં જે આવે તેમાં જે વિરામ વખતે જાહેરાત આવે છે એ અલગ અલગ હશે। એટલા માટે શું થશે તો કે આપણા બંનેના ઉત્તરો છે એ આપણને અલગ અલગ મળશે। થેન્ક યુ।